વાયરસને લઈને સમગ્ર ભારત અને વિશ્વ સંકટનો સામનો કરી રહ્યું છે. લોકડાઉનની પરિસ્થિતિમાં જે લોકો રોજનું લાવીને રોજનું ખાતા હોય આવા જરૂરિયાતમંદ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે જૈન સમાજ ભાવનગરથી સખાવત લઈને આગળ આવ્યો છે. ભાવનગર શહેરમાં 3000થી વધારે કીટો, જેમાં રાશનની જરૂરિયાત જે વસ્તુઓ છે આ તમામ વસ્તુઓ સાથે તૈયાર કરીને જરૂરિયાતમંદના ઘરે ઘરે પહોંચાડવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત પર જ્યારે જ્યારે સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે ગુજરાતની અનેક સેવાભાવી સંસ્થાઓ, ગુજરાતમાં ઉદારતાવાળા માણસો અને સમાજો કાયમ માટે આગળ આવ્યા છે. મુશ્કેલીના સમયમાં મુશ્કેલીને માત આપવા માટે ખભે ખભો મિલાવીને મહેનત કરી છે. કોરોના વાયરસને લઈને સમગ્ર ગુજરાત ભારે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થયું છે. ભાવનગરમાં આવેલા દાદા સાહેબ જૈન દેરાસર ખાતે જૈન સંઘ દ્વારા અને પ્રાર્થના જૈન મંડળ દ્વારા 3000 કીટ બનાવવામાં આવી છે. મોટા શહેરોમાંથી બીકના માર્યા જીવ બચાવવા માટે જાણે ગામડા તરફ દોટ મૂકેલા માણસો માટે અને જે રોજનું કમાય છે ને રોજ ખાય છે તેવા લોકોની વારે ભાવનગર જિલ્લાનું વહીવટી તંત્ર અને જૈન સમાજ આગળ આવ્યો છે. આ કીટની અંદર 13 જેટલી રાશનની જરૂરિયાત વસ્તુઓ, ચા, ખાંડ, લોટ, તેલ જેવી બધી જ વસ્તુઓ પેકિંગ કરીને કીટ સ્વરૂપમાં બનાવવામાં આવી છે. આ રાશન 21 દિવસના લોકડાઉન દરમિયાન 30 દિવસ સુધી ચાલે તેવી પૂરતા પ્રમાણમાં એક પરિવારને ચાલે તેવી તમામ વસ્તુઓ તૈયાર કરાઈ છે. કલેક્ટરશ્રીના આદેશ મુજબ અત્યારે લોકડાઉનની જે પરિસ્થિતિ સર્જાણી છે તેમાં રોજિંદા જીવન માટે રોજનું લાવીને રોજનું ખાનારા વ્યક્તિઓને અત્યારે તકલીફ પડી રહી છે. એને તકલીફ ન પડે એ માટે એક કીટનું વિતરણ બનાવી અને વિતરણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. ભાવનગર શહેરની અંદર અને ભાવનગર જિલ્લામાં આ દરેક કીટોનું વિતરણ કરવાના કલેક્ટરશ્રીએ નક્કી કરેલું છે. તે મુજબ અમુક સંસ્થાઓ દ્વારા સરસ રીતે દાનનો પ્રવાહ પણ આવી રહ્યો છે અને શ્રી પ્રાર્થના હેલ્થ એન્ડ ભાવનગર સંઘના શ્રી પ્રાર્થના હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ જેમની ટીમ આ કાર્ય કરી રહી છે. અત્યારે આપ જોઈ રહ્યા છો એ મુજબ દાદા સાહેબના ડોમની અંદર લગભગ અત્યારે 2000થી 3000 કીટો બનવા આવી રહી છે. હજી પ્રશાસન તરફથી અમને જે પણ સૂચના મળશે એ રીતે અમે કીટ બનાવી અને એમને પહોંચાડવા માટે નક્કી કરેલું છે. હિતેશ નાથાણી, GTV ન્યૂઝ, ભાવનગર.